Assalamu alaikum, Janab Babugai Sukariwala Girls Primary School. ધોરણ છ વિષય વિજ્ઞાન આપણે બ્રિજ કોર્સ કરી રહ્યા છીએ. અગાઉના તાસની અંદર આપણે હવા વિશે થોડી ઘણી ચર્ચા કરી હતી. એમાં આપણે જોઈ ગયા હતા હવાના ગુણધર્મો, બરાબર, કે હવા જગ્યા રોકે છે, હવાને કોઈ રંગ નથી, હવા પારદર્શક છે, હવા દળ ધરાવે છે. એ ઉપરાંત આપણે એ પણ જોઈ ગયા હતા કે હવા એક મિશ્રણ છે. હવાના મુખ્ય ઘટકો નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ છે. આ ઉપરાંત પાણીની વરાળ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને કેટલાક નિષ્ક્રિય વાયુઓ પણ હવાની અંદર રહેલા હોય છે. આજે આપણે એનાથી આગળ જોવાના છીએ. હવામાં નાઇટ્રોજન વાયુ 78% અને ઓક્સિજન વાયુ 21% હોય છે. નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આપણે યાદ રાખીશું 78% અને ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલું છે? 21% છે. અને બાકીના 1% ભાગની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને બીજા વાયુઓ આવેલા હોય છે. સમજાય છે? આ પ્રમાણ આપણે યાદ રાખીશું. પરીક્ષાની અંદર પણ આપણને પૂછાય છે, બરાબર છે, કે નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું હોય? તો 78%. ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલું હોય? 21%. અને બાકીના 1%ની અંદર જો 78% અને 21%, તો કેટલા થશે? 99%. અને બાકીના જે 1%નો ભાગ છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય, પાણીની વરાળ હોય, ધૂળના રજકણો હોય અને બીજા કેટલાક નિષ્ક્રિય વાયુઓ આવેલા હોય છે, બરાબર. ચાલો એનાથી આગળ આપણે જોઈએ કે હવામાંના ઓક્સિજન વાયુની હાજરીમાં સળગવાની ક્રિયા થઈ શકે છે. હવાની અંદર જે ઓક્સિજન વાયુ રહેલો છે એ કોઈપણ પદાર્થને સળગવા માટે ઓક્સિજન પૂરું પાડે છે, બરાબર. એટલે કે જે દહનની ક્રિયા છે તે કોને આભારી છે? ઓક્સિજન વાયુને આભારી છે. અને તે હવાનો 1/5 જેટલો ભાગ રોકે છે. નહીં, ઓક્સિજનનો ભાગ કેટલો છે? 1/5 છે. અને જે નાઇટ્રોજન વાયુ છે તે દહનમાં મદદ કરતો નથી. દહનમાં એટલે કે કોઈપણ પદાર્થને સળગવામાં તે મદદ કરતો નથી. તે હવાનો 4/5 જેટલો ભાગ રોકે છે. સમજાય છે? આજે આપણે નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ પણ જોઈ ગયા છે અને હવામાં કેટલો ભાગ રોકે છે તે પણ આપણે જોયું. હવે આપણે જોઈએ કે દરેક સજીવ શ્વસનમાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, એટલે કે બહાર કાઢે છે. એટલે આપણે દરેક સજીવને જીવન ટકાવી રાખવા માટે આપણે જોઈ ગયા કે હવા જરૂરી છે, બરાબર. તો હવાની અંદર જે ઓક્સિજન વાયુ છે એ ઓક્સિજન વાયુનો ઉપયોગ દરેક સજીવ શ્વસનમાં કરે છે, બરાબર છે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને તે મુક્ત કરે છે. સમજાય છે? ચાલો હવે આપણે જોઈએ કે હવાનો ઉપયોગ વ્યવહારની અંદર કઈ કઈ જગ્યાએ જોવા મળે છે, બરાબર. તો જોઈએ કે સાયકલ, સ્કૂટર, રિક્ષા, મોટરકાર, ટ્રક, વિમાન અને ગાડાના પૈંડામાં હવા ભરવામાં આવે છે. સાયકલ, સ્કૂટર, રિક્ષા, મોટરકાર, ટ્રક, વિમાન અને ગાડાના પૈંડામાં હવા ભરવામાં આવે છે, બરાબર. આપણે જે વાહનોનો ઉપયોગ કરીએ છીએ તેની અંદર, પૈંડાની અંદર એટલે કે ટાયરની અંદર આપણે હવા ભરીએ છીએ, બરાબર. તો આ વ્યવહારિક જીવનમાં પણ આપણે હવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી કપડાં સુકાય છે તે પણ હવાને આભારી છે. આપણે કપડાં ધોઈને દોરી ઉપર નાખીએ છીએ, બરાબર, તો એ હવાને કારણે ઝડપથી સુકાઈ જાય છે, બરાબર છે. બીજના ફેલાવવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવવામાં તે મદદ કરે છે. જેમ કે બીજ હલકું હોય છે, બરાબર, તો તે પવન ફૂંકાય છે ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ તે પવન દ્વારા ફેલાતો હોય છે. જો તેને અનુકૂળ વાતાવરણ મળે તો ત્યાં તેનું બીજનું અંકુરણ થાય છે, એટલે કે ત્યાં એ બીજનું સ્થાપન થઈ તે છોડ સ્વરૂપમાં ફેરવાય છે, બરાબર. તો બીજના ફેલાવવામાં પણ હવા ખૂબ જ મદદરૂપ થાય છે. પ્રાઇમસ અને પેટ્રોમેક્સને પંપ મારવા માટે પણ હવા ખૂબ જ જરૂરી છે, બરાબર. તમે જે પ્રાઇમસ જોયા જશે તેની અંદર પંપ મારવા માટે પણ હવા ખૂબ જ જરૂરી હોય છે. પક્ષીઓના અને વિમાનના ઉડ્ડયન માટે હવા જરૂરી છે. પક્ષીઓ અને વિમાનના ઉડ્ડયન માટે, એટલે કે વિમાનના ઉડાન માટે હવા એ ખૂબ જ જરૂરી છે. પક્ષીઓ ઉડે છે તો એ પણ હવાનો ઉપયોગ કરીને જ આકાશમાં ઊંચે જતા હોય છે, બરાબર. એટલે આપણે પૈંડાની અંદર હવા ભરવા માટે પણ હવાનો ઉપયોગ કરીએ, બરાબર. એટલે કે
કપડાં સુકાય છે તે પણ હવાને આભારી છે. બીજ ના ફેલાવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવામાં પણ તે મદદ કરે છે. એ ઉપરાંત પ્રાઇમસ અને પેટ્રોમેક્સને પંપ મારવા માટે હવા જરૂરી છે. એ ઉપરાંત પક્ષીઓના અને વિમાનના ઉડ્ડયન માટે હવા ખૂબ જ જરૂરી છે. અહીં તમને ચિત્ર આપ્યું છે, તમે ચિત્ર જોઈને કહી શકશો કે એ તમને શેનું ચિત્ર દેખાય છે. તો તમે કહેશો કે તે પર્વતારોહક છે, એટલે કે પર્વત પર ચડનારા છે, બરાબર. તો તમને દેખાશે કે અહીં તે પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર રાખે છે, બરાબર. તો એના પાછળનું કંઈ વૈજ્ઞાનિક કારણ છે. તો એ પોતાની સાથે સિલિન્ડર રાખે છે તેના પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે તે જોઈએ. તો ઊંચા પર્વતો ઉપર હવા પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. આપણે જેમ જેમ ઊંચાઈએ જતા જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે અને ઓક્સિજનનું પ્રમાણ પણ કેવું થતું જાય છે, ઓછું થતું જાય છે, બરાબર છે. એટલે કે પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંથી મળતો નથી, બરાબર. એટલે કે તેમને શ્વસનમાં તકલીફ પડે છે, તેથી તે પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે. માટે આપણે કહી શકીશું કે ઊંચા પર્વતો ઉપર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે. સમજાય છે? અહીં આપેલા મુદ્દાઓ તમારે નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખવાના રહેશે. થેન્ક યુ.